पांच गणित चेप्टर सातमू तमे पेटर्न जोई सको छो। एमां आपणे महावरो जोईए। महावरामां प्रश्न नंबर त्रण, नीचे लाल लीटीनी डाबी बाजुए केटलीक पेटर्न आपेली छे, दरेक पेटर्न माटेनो नियम लखो। आ नियमनो उपयोग करो अने लाल लीटीनी जमणी बाजुए आपेल पेटर्नमांथी हवे पछी शुं आवशे ते नक्की करो। तो जुओ, अहींया त्रण डिजाइन छे, तो खबर जे कि त्रण डिजाइन छे, तो कई बाजुआमां वळशे तो आपणे जोशुं। जो अहींया पहेला जे पर्पल कलर छे उपर बाजु, पछी सेज क्रॉसमां, क्रॉसमां पछी आडू आवशे, आडा पछी साइडमां क्रॉसमां, तो कयो हशे साइडमां क्रॉसमां? आ, તો આમાં જુઓ કઈ બાજુ આટો ફેર્યો છે, આ રીતે આટો થયો છે, તો ઘડિયાળના કાંટાની દિશામાં થશે। તો આપણાનો નિયમ શું થશે, ઘડિયાળના કાંટાની દિશામાં પહેલાં આમ હતું, પછી થોડું કામ થયું એટલે ચોથો ભાગ થાય, તો ચોથા ભાગ જેટલું ફરે છે। હવે છે આ બીજો, જે આ ચાર ખૂણાવાળી જે આકૃતિ છે, ચાર ત્રિકોણ છે અલગ અલગ, તો આપણે એક કલર પકડી લઈએ। તો જુઓ, અહીંયા રીંગણી કલર અહીંયા છે, પછી રીંગણી કલર આ ખૂણે છે, એટલે કે જો આ, પછી રીંગણી કલર અહીંયા આવી જશે, તો અહીંયા પછી આવી જગ્યાએ આવશે, તો એ કયું છે? આ કલ છે ડિઝાઇન, તો એમાં રાઈટની નિશાની, તો એમાં પણ કઈ બાજુ આવી રીતે આકૃતિમાં ફરે છે કલ? તો શું આવશે કે ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયા હતું, પછી અહીંયા આવ્યું, તો ચોથો ભાગ થયો। ટોટલ ચાર છે, એક ભાગ જેટલું ફરે છે, તો ચોથા ભાગ જેટલું ફરે છે। પછી અહીંયા આ શેપ છે, તો જુઓ આ એક ઉપરની દિશા પકડશી, આ દિશા છે એ બીજી આકૃતિમાં કેમ થઈ ગઈ છે, નીચે આવી ગઈ છે, આ પછી આ બાજુ આવી ગઈ છે, તો આ રીતની દિશામાં ફરે છે। તો હવે આ અહીંયા હોય, પછી નીચે આવે, તો સાઈડમાં આવે, તો આ ભાગ ઉપર આવશે, તો એ આકૃતિ કઈ છે? આ, તો આવી રીતે આ દિશામાં ફરે છે, તો ઘડિયાળના કાંટાની દિશામાં અડધા ભાગ જેટલું ફરે છે। હવે છે આ ડિઝાઇન ડી પ્રશ્ન જોઈએ, એમાં જુઓ જે પહોળો ભાગ છે ઉપર છે, પછી આ બાજુ આવે છે, એટલે કે અહીંયા છે, પછી અહીંથી આ બાજુ, અને પછી અહીંથી આ બાજુ, તો આ રીતનું રાઉન્ડ ફરે છે, તો આ ભાગ ઉપર આવશે, તો આ આવશે, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચોથા ભાગ જેટલું ફરે છે। હવે અહીંયા પેટર્નમાં મિસ્ટેક જોવાની છે, કે જેમ નિયમ અનુસાર ન હોય ત્યાં નિશાની કરો અને સુધારો। તો જુઓ, ટપકું ઉપર, અહીંયા નીચે, ઉપર નીચે, ઉપર, અહીં ઉપર જ આવ્યું, એના બદલે કેવી આકૃતિ હોવી જોઈએ? આવી આકૃતિ અહીંયા હોવી જોઈએ। છત્રી છે આ ડી, પછી હવે આ આવો શેપ, પછી આવો આ આ, તો અહીંયા આ બાજુ ન થાય, કઈ બાજુ થશે? છત્રીની દિશા છે તે આ નહીં આવે, કઈ આવશે? ઉલટી આવશે, તો ઉલટી એટલે આના જેવી થઈ જશે। પછી જે પંખી છે, પંખીમાં પણ જુઓ કે બધા જ પંખી છે, એમાં શું છે, આવું એક ઉપર બાજુ મોટું, તો અહીં નીચે બાજુ આવવું જોઈએ ને, છે ને, ઉપર નીચે ઉપર નીચે, તો આ પંખીની જગ્યાએ આ રીતનું આવવું જોઈએ। અહીંયા આકૃતિમાં આમાં જુઓ, ચોરસ છે, ત્રિકોણ છે, ચોરસ છે, ત્રિકોણ છે, બધી આકૃતિ સેમ છે, પણ અંદરની બાજુ જુઓ, જ્યારે આ બધા જ ત્રિકોણ છે એમાં વર્તુળની અંદર ચોરસ છે, તો અહીંયા શું છે, ચોરસની અંદર વર્તુળ, તો ખરેખર આ રીતે હોવું જોઈએ।